નમસ્કાર સીએન ફાસ્ટ સાથે હું છું રવિ. દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પૈકી શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને કોઈ પણ મત નાખતી વખતે કોઈને પણ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની નવી રેન્કિંગમાં અનુક્રમે 6ઠા અને 10મા ક્રમાંકે યથાવત રહેવા પામી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઝંઝાવતી પ્રચાર પૂર્ણ કર્યા બાદ ભાજપાના અધ્યક્ષ અમિત શાહે સહપરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી જલાભિષેક કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલ દરિયાપુર વિધાનસભાના ઉમેદવાર રાજુ મોમીન અને તેમના સાથી રાજેશ બ્રહ્મભટ્ટને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગુજરાત ચૂંટણીને લઈ પ્રથમ વખત રાજ્યમાં ટેમ્પલ પોલિટિક્સ જોવા મળ્યું હતું. કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી અને પીએમ મોદી વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના નાના મોટા મંદિરોમાં જવાની હોડ જોવા મળી હતી. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકી બે મકાનમાંથી 25 તોલા સોનાના દાગીના અને 500 ગ્રામ ચાંદી સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજા તબક્કાની ચૂંટણીના મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે 14 ડિસેમ્બરના રોજ યોજાનાર લોકશાહીના પર્વના બીજા તબક્કામાં શાંતિપૂર્ણ અને ભારે સંખ્યામાં મતદાન કરીએ. સુરતના કામરેજ નજીક કોસમાળા ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિકૃત હાલતમાં એક મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કોંગ્રેસની મોટી જીત થશે અને પરિણામો આવવા પર ભારતીય જનતા પાર્ટી ચોંકી ઉઠશે. અમેઠીમાં રાહુલ ગાંધી પર પ્રદર્શન થવા લાગ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની પાસેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે જમીન લેવામાં આવી હતી, જેને પાછી આપવામાં આવી ન હતી. જૂન 2015 પછી મંગળવારે પહેલીવાર કાચા તેલની કિંમત $65 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગઈ હતી. પેટ્રોલિયમ એક્સપોર્ટ કરતા દેશોના સંગઠને પહેલાથી ઉત્પાદનમાં કપાત કરી રાખી હતી. મોરબીના સિરામિક ઉદ્યોગપતિ જિજ્ઞેશભાઈ પટેલના 7 વર્ષના પુત્ર દેવનું ઘરના દરવાજા પાસેથી જ અપહરણ થયું હતું. પોલીસ દ્વારા બાળકોનો છુટકારો કરાવીને આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. મુંબઈ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો ઘણો વિશ્વસનીય અને ડાબો હાથ ગણાતો છોટા શકીલ, જેણે ડી કંપની સાથેના સંબંધો તોડી દીધા છે. છોટા શકીલ દાઉદના ગેંગના બીજા નંબરના દરજ્જો ધરાવતો હતો અને છેલ્લા 30 વર્ષોથી ડોનનો ઘણો નજીક પણ હતો. ચૂંટણી પંચ દ્વારા મહિલાઓમાં મતદાન માટે જાગૃતિ આવે તે હેતુને લઈ એક નવો અભિગમ અપનાવ્યો હતો. બોડેલી તાલુકાના અજાલી ગામના બૂથને સંપૂર્ણ મહિલા બૂથ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વડિયાને એક સુમરા પરિવાર પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. પરિવારમાં 2 મહિલા, 2 પુરુષ અને 2 બાળકો સહિત મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. ગુજરાતમાં પહેલા તબક્કાની યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજપૂત કરણી સેનાના યોજાયેલા સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાય તેવી જાહેરાત કરી હતી. મહેસાણાના કડીમાં પંડિત અને ઝેરી દવા પીવડાવી મારી નાખવાના પ્રયાસના ગુનામાં પતિને મહેસાણા સેશન કોર્ટે 10 વર્ષની કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી હતી. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી પહેલા તબક્કાની કુલ 89 બેઠક પર ગત શનિવારે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે બીજા અને અંતિમ તબક્કાની કુલ 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. રેલવે વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ હવે 65 વર્ષની ઉંમર સુધી પોતાની સેવા આપીને નોકરી કરી શકશે. લીમઝર ગામે કાવડેથી વાંસકુઈ ગામે જતા 3 યુવાનોની બાઇકને ટ્રેક્ટરે અડફેટે લેતા 1 યુવાનનું ઘટના સ્થળે, જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો અત્યારે સીએન ફાસ્ટમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.